મારી શાળા કે કે બીએસ યુટ્યુબ ચેનલમાં બધા બાળકોનું સ્વાગત છે તો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવી છે સાંભળીશું ને જેનું નામ છે ઉડતી સાયકલ બરાબર તો બીજા ધોરણમાં ભણતા નિખિલે સાયકલ લીધી નવી સાયકલ નિખિલે ખૂબ ગમે પણ સાયકલ ચલાવે ત્યારે ટાયર ગંદા થાય તે ન ગમે એક દિવસ તેણે ભગવાન ને આ વાત કરવાનો વિચાર કર્યો શંકર ના મંદિર માં જઈ અને હાથ મારી શંકર ભગવાન મોટી મોટી જટા અને ગળામાં સાફ રાખેલા શંકર ભગવાન છે એ હાજર શંકર ભગવાન કહે કેમ નિખિલ શું તકલીફ છે નિખિલ કહે શંકર દાદા મેં નવી સાયકલ લીધી છે તે રસ્તામાં ચલાવું ત્યારે ગંદી થઈ જાય છે તે મને ગમતું નથી મારે ઉડે એવી સાયકલ કરવી છે શંકર ભગવાન કહે જો નિખિલ હું તને એક મંત્ર આપું છું એ મંત્ર સાયકલ પર બેસીને બોલજે એટલે તારી સાયકલ ઉડવા લાગશે અમીમ અમીમ મે કળશ કળશ મે ઓમકાર ઓ મે નરાત્વ પંચ તત્વ પંચ મે જ્યોત જ્યોત મે પ્રેમ જ્યોત પટ સાયકલ પટ ઉડ સાયકલ ઉડ નિખિલ તો દોડીને સાયકલ પાસે ગયો ક્યાં મંત્ર ભૂલાઈ ગયો પાછો ગયો મંદિરે પાછી ટોકરી બગાડી અને શંકર ભગવાન હાજર શંકર ભગવાન કહે નિખિલ કેમ પાછો આવ્યો નિખિલ કહે શંકર દાદા આવો લાંબો મંત્ર મંત્ર નાનો આ મંત્ર તો હું ભૂલી જાઉં છું શંકર ભગવાન કહે તારી સાયકલ માં નાના બાળકને પાછળ બેસાડીને પટ સાયકલ પટ ઉડ સાયકલ ઉડ એમ બોલીશ તો પણ તારી સાયકલ ઉઠશે બસ નિખિલ કહે શંકર દાદા સાયકલ નીચે ઉતારવા માટે શું કરવાનું શંકર ભગવાન કહે પટ સાયકલ ઉતર સાયકલ ઉતર એમ બોલવાનું નિખિલ તો ખુશ થઈને સાયકલ પાસે ગયો બાજુમાં એક નિવા નામની છોકરી રમતી હતી નાનકડી નિખિલે તેને પૂછ્યું એ નિવા તારે આકાશમાં ઉડવા આવવું હોય તો મારી સાયકલ પાછળ બેસી જા મારી સાયકલ હવે ઉડે એવી બની ગઈ છે નિવા તો રાજી થઈને સાયકલ પાછળ બેસી ગઈ નિખિલ સીટ પર બેસીને મંત્ર બોલ્યો પટ સાયકલ પટ ત્યાં તો સાયકલ અધર થવા લાગી નિખિલે સહેજ વધુ પેડલ માર્યું ત્યાં તો સાયકલ ઝાડ જેટલી ઊંચી ઉડવા લાગી અને નિખિલ કહે નિવા બીક નથી લાગતી ને નિવા કહે ના ના મને તો બહુ મજા આવે છે હજુ ઊંચે ઉડાડને નિખિલ નિખિલે વધારે પેડલ માર્યું ત્યાં તો સાયકલ ટાવર જેટલી ઊંચે ગયો બાળકો સાયકલ તો ઉડવા જ માંડી નિવા કહે નિખિલ મારે વાદળ દાદા પાસે જવું છે નિખિલ સાયકલ ઊંચી ઉડાડવા લાગ્યો આકાશમાં ઉડતા પોપટ અને કબૂતર થી પણ સાયકલ ઊંચે જવા લાગી નિશાળ અને ગામ નાના નાના દેખાવા લાગ્યા નિખિલ અને નિવાને બધું જોવાની ખૂબ મજા પડી આકાશમાંથી લીલ ની છમ ધરતી ખૂબ સુંદર લાગતી હતી થોડી વારમાં સાયકલ વાદળમાં પહોંચી ગઈ પોચા પોચા વાદળ અડવાની મજા આવી ગઈ થોડાક આગળ ગયા ત્યાં તો વાદળ દાદાનું ઘર આવ્યું થોડી દાઢી વાળા વાદળ દાદાના ઘરમાં બધું વાદળનું બનેલું હતું નિખિલ અને નિવા વાદળની પોચી પોચી ખુરશી પર બેઠા વાદળ આઈસ્ક્રીમ ના મોટા કપ આપ્યા કોને આપ્યા નિખિલ અને નિવાને તમને બધાને ભાવે ને આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ ખાઈને તેઓ પાછા સાયકલ પાસે આવ્યા નિવા કહે નિખિલ મારે ચાંદા મામા પાસે જવું છે નિખિલ કહે હા હા ચાલો ત્યાં મજા આવશે સાયકલ પર બેસીને નિખિલ મંત્ર બોલ્યો પટ્ટ સાયકલ પટ ઉડ સાયકલ ઉડ અને સાયકલ ખૂબ ઊંચે ઉડવા લાગી દુનિયા નાની દેખાવા લાગી ચાંદા ઉપર નિખિલ અને નિવાને આવેલા જોઈને ચાંદા મામા અને પરીઓ રાજી રાજી થઈ ગયા આકાશમાં સાયકલ ઉડાડીને પરીઓ સાથે પકડધાવ રમ્યા પરીઓએ નાસ્તો કરાવ્યો બંને ને નિવા અને નિખિલને નિવા કહે નિખિલ હવે મારે ઘરે જવું છે નિખિલ કહે પટ સાયકલ પટ ઉતર સાયકલ ઉતર અને સાયકલ તો ભાઈ નીચે ઉતરવા લાગી દુનિયા દેખાવા લાગી સાયકલ ટાવર પાસે પહોંચી ઘર પાસે પહોંચી નીચે ઉતરતી ઉતરતી સાયકલ જેવી જમીન સાથે સહેજ અથડાય તેવી નિખિલની ઊંઘ ઉડી ગઈ અને એનું જે સપનું હતું એ તૂટી ગયું હવે ખાસ કહેવાનું કે આ વાર્તા જે બાળકને જેટલી આવડે એટલી વોટ્સએપ ગ્રુપમાં બોલજો ખૂબ સરસ વાર્તા છે એટલે તમને આવડે તો ક્યારેક આપણે આનો બાલસભાની અંદર ઉપયોગ કરી શકીએ